गुजरात सरकार द्वारा राज्य में फरज बजावता 9000 થી પણ વધુ ટીઆરબી જવાનોને ફરજ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતના ડીજીપી દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયને લઈને ઠેર ઠેર ટીઆરબી જવાનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમ વિરોધ કરી રહ્યા છે તેની વાત કરીશું આ વિડિયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। सरकारनो करार आधारित ज्ञान सहायक भर्तीनो निर्णय के जेनो टेटटाट पास उम्मीदवारोए विरोध कर्यो अने आंदोलन छेड्यू जेनो हजी सुधी कोई निवेड़ो नथी आव्यो त्यारे सरकारनो वधु एक निर्णय टीआरबी जवानोने फरज मुक्त करवानो के जेनो गुजरातमां ठेर ठेर टीआरबी जवानो द्वारा विरोध करवामां आवी रह्यो छे। जेमां जूनागढ़ अने सुरेन्द्रनगर टीआरबी जवानोए कलेक्टरना माध्यमथी मुख्यमंत्रीने आवेदन पत्र आप्यो छे। पहेला जुओ जूनागढ़मां टीआरबी जवानोए शुं कह्युं। एक मूर्खता भर्यो निर्णय करवामां आव्यो छे के जे ट्राफिक ब्रिगेडना 10000 जेटला जवानोने छूटा करवानो निर्णय करवामां आव्यो छे। एमां कोई के भाई कोई 10 वर्षथी नौकरी करता हो 1100 जणाने 5 वर्षथी करता हो 2400 जणाने आवो एक निर्णय करवामां आव्यो छे। ट्राफिक ब्रिगेडना जे जवानो होय छे એ લોકોને માત્ર 300 રૂપિયા રોજ મળતું હોય છે। કાઢ તાપ અને તડકા કોઈ પણ તહેવારો હોય તો એમની ફરજ બજાવતા હોય છે। જ્યારે કોઈપણ કર્મચારી હોય તમને દિવાળીએ બોનસ આપવામાં આવતું હોય છે તો આ જે ટ્રાફિક બ્રિગેડના જવાનો છે એમને છૂટા કરવામાં આવ્યા છે। એટલે આ નિર્ણયને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર પાસે માગણી છે કે આ જે નિર્ણય કર્યો છે પાછો ખેંચે। એટલા માટે આજે અમારા મનોજભાઈ છે અને અમારા બધા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ। કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તાત્કાલિક અસરથી આ નિર્ણય પાછો ખેંચાય અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પોતાની ફરજ પર પાછા પહોંચી જાય એવી વિનંતી છે। અસ્તુ જૈનજી ભારત। તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 40થી વધુ ટીઆરબી જવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે એકત્ર થઈને સરકારના જે રાજ્ય સરકારના ટીઆરબી જવાનોને છૂટા કરવાનો પરિપત્ર છે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે। સરકારના નિર્ણયથી પરિવારોના ગુજરાન ચલાવવા માટે હાલાકી ઊભી થઈ રહી હોવાની તેમણે રજૂઆત કરી છે। સાથે જ સરકાર દ્વારા પરિપત્ર રદ કરી ટીઆરબી જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવામાં આવે તેવી પણ માંગ કરી છે। સાંભળો ટીઆરબી જવાનોની વેદના। મારું નામ રાણા યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ છે। હું છેલ્લા 10 થી 11 વર્ષથી આ ટીઆરબીમાં માનદ સેવા આપું છું। તો અમને રાજ્ય સરકારે જે તાત્કાલિક આ નિર્ણય લીધો છે છૂટા કરવાનો, તો અમને 10 દિવસમાં તમને કે છૂટા કરી દેવાના છે તો અમે 10 દિવસમાં હવે બીજે ક્યાં કામ ગોતવા જઈએ। અમે 10 વર્ષથી આમાં માનદ સેવા આપી છે તો અમને હવે અત્યારે અમારી એજ પણ થઈ ગઈ છે, અમને ઉંમરના કારણે કોઈ બીજી કોઈ નોકરી કે કાંઈ મળી નથી તો અમારે હવે તાત્કાલિક ક્યાં જવું। તો રાજ્ય સરકારને એટલી અમારી અપીલ છે કે અમને જેમ તેમ ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો, તો આપશ્રીને અમને સહકાર આપો એવી વિનંતી છે। મારું નામ જ્યોતિબા વિરેન્દ્રસિંહ પરમાર છે। હું સુરેન્દ્રનગરમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે માનદ સેવા આપી રહી છું અને મારી નોકરી લગભગ 8 થી 9 વર્ષથી હું અહીંયા માનદ સેવા આપી રહી છું। અમે જ્યારે આજે અમને રાજ્ય સરકારે છૂટા કરી દેવાનો અચાનક જ નિર્ણય લીધો છે તો હવે અમે અત્યારે એવા ટેન્શનમાં આવી ગયેલા છીએ કે અમારે હવે અમારા ઘર કેવી રીતના ચલાવવું, જ્યારે અમારે પોતાને નાના નાના 2 બાળકો છે, અમારા ઘરનું ભરણ પોષણ છે એ ટીઆરબી ઉપર ચાલી રહ્યું છે અને જેમ તેમ રીતે અમે અમારું ઘર ગુજરાન આમાં ચલાવી રહ્યા છીએ તો અમે હવે અહીંયા હવે અત્યારે અમે કઈ જગ્યાએ દોડી કે અમને જ્યાં જોબ મળે કે અમે શું કરીએ કે હવે અમે અહીંયાથી અમારી રોજીરોટી કેવી રીતના કરીએ। એક તરફ સરકાર એવી રીતના કહી રહી છે કે મહિલાને આગળ વધારો, મહિલાને રોજીરોટી આપો અને ગમે તે રોજગારને રોજગારી આપો અને એક તરફ સરકાર અમારી જ રોજીરોટી છીનવવા ઉપર ઊભા થયા છે। હવે આ સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમારા ઉપર થોડું ધ્યાન દે અને અમારી રોજીરોટી ઉપર થોડોક નિર્ણય કરે, કદાચ તમને આમાં અમારી તકલીફ હોય તો આ સિવાયની અમને બીજી રોજગારી આપો જેમાં અમારી કોઈ પણ વસ્તુની તમને તકલીફ પડે તો તમે આપશ્રી અમારી ઉપર કોઈ પણ એક્શન લઈ શકો છો, પણ અમારી ઉપર કોઈ તકલીફ નથી તો અમને અત્યારે એ નોકરી બાબતે શું કરવા છૂટા કરવામાં આવે છે? અમારા ઘર છોકરા બધું ભણતર અમે અમારી અને અમે પહેલી વસ્તુ એ કે અમે કોઈ પણ જગ્યાએ અમારી માનદ સેવામાં ચૂકતા નથી। અમે જ્યારે બંદોબસ્ત કોઈ પણ આવે છે, કોઈ પણ અધિકારીઓના બંદોબસ્ત આવે છે, અમને 7 સવારના 7થી બોલાવે છે તો અમે 2-2, 3-3 વાગ્યા સુધી જોબ કન્ટિન્યુ કરી રહી છીએ। અમે કોઈ પણ કાંઈ પણ વસ્તુનો ઉલ્લેખ નથી કરતા અને ઓલું નથી કરતા, તડકો, છાંયો, વરસાદ અમે ગમે ત્યારે અને આવી કોરોનાની મહામારીમાં પણ અમે ટીઆરબી તરીકે કોઈ પણ વ્યક્તિએ
કોઈ પણ ઓલું કર્યા વિનાનો અમે પૂરેપૂરો ઓલો ભોગ આપ્યો છે અને અમે હેરાન થયા છીએ. તો અમને શુકરાન આવું કરવામાં આવે છે એનો સરકારશ્રીને કોઈ પણ વસ્તુનો અમને ઓલું કરવું જોઈએ અને અમારો નિર્ણય લઈ અને અમારી ઉપર એટલું ધ્યાન દોરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે સરકારનો તાત્કાલિક આજે નિર્ણય જેના કારણે હજારો ટીઆરપી જવાનોની રોજગારી છીનવાય છે ત્યારે સરકાર ટીઆરપી જવાનોની નોકરી રાબેતા મુજબ શરૂ રાખવાની આ માંગ સ્વીકારે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.